जैन धर्मोस्तो मंगलम जैन धर्मोस्तो मंगलम प्रणाम सौजन्यशील सर्जक पद्मश्री कुमार पाड़ भाईये છેલ્લા સાડા છ દાયકામાં શિક્ષણ સાહિત્ય ધર્મદર્શન પત્રકારત્વ અને સમાજ કલ્યાણ આ પાંચ ક્ષેત્રોમાં મુખ્ય પદાર્પણ કરીને પંચજન્ય શંખનાદ કરીને પોતાની જ્ઞાન ચૈતન્ય ઉર્જાને સમાજમાં સમર્પી છે વળી પ્રભુ પાર્શ્વનાથ પ્રભુ નેમિનાથ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી એવમ શ્રીમદ રાજચંદ્રજીની કથાના માધ્યમે કથા સરિતા પણ અદ્ભુત રીતે પ્રસ્તુત કરી છે કિંતુ આ કાળે તીર્થંકરોની ગેરહાજરીમાં ગુરુનાએ ગુરુ એવા શ્રી ગૌતમ સ્વામીની કથા યાત્રાએ તો એક આગવોજ કીર્તિમાન સંસ્થાપિત કર્યો છે અંતરથી અભિનંદનો કુમારપાળભાઈની બાનીમાં શ્રી ગૌતમ સ્વામીના સુચરિતની કથાધારામાં વહેતા વહેતા ગૌતમ સ્વામીનું નિરૂપમ સુંદર રૂપ એવું તો પ્રત્યક્ષ થઈ જાય છે કે હૈયું નૃત્ય કરી ઉઠે છે ઘણી વાર તો શ્રી ગૌતમ સ્વામીના પ્રભુ વીર ઉપરના પ્રેમ આદર અને અહોભાવને જોઈને એમના પ્રશસ્ત મોહ ઉપર મોહિત થઈ જવાય ઓવારી થઈ જવાય ઓ વારી જવાય એવું નિમિત્ત આપે છે શ્રીકુમાર કુમાર અને હૃદયમાં ન સમાય એવો આનંદ આંખેથી અશ્રુ બનીને અનેકો છલકાઈ ઉઠે છે એ રાજીપો પછી આખા સપ્તાહમાં અમારા અસ્તિત્વને નિખાર આપતો રહે છે કેમ કે ગૌતમ કથાનો આ પ્રલંબ પ્રકલ્પ આજથી છવ્વીસો વર્ષ પૂર્વેના એ સમયખંડમાં લઈ જવા આપણને શાળાવકોને ભાવકોને લઈ જવા સમર્થ બને છે ચરમ તીર્થંકર પ્રભુ વીરના પ્રથમ ગણધર જૈન દર્શનના સંવાહક ચતુર્વિધ સંઘના નાયક અને આપણા આદ્ય ગુરુ ઇન્દ્રભુતિ ગૌતમને અંગૂઠામાં લભધી વસતી હતી તો ધર્મ સાહિત્ય અને સંઘની ઉન્નતિ અર્થે એકવીસમી સદીના કલ્પતરુ સમાન શ્રી પાળભાઈની બાની એવમ લેખિનીમાં એ લબ્ધીનો સંસ્પર્શ થયો જ લાગે છે એવું આ કથાના ભાવિકને પ્રતિત થયા વગર રહેતું નથી અન્યથા તેઓ જે કાર્ય હાથમાં લે તેમાં કઈ રીતે પેલા પરમાન્ન રૂપે અનેક ગણું થઈને એનું ફળ સમાજને લાભાન્વિત કર્યા જ કરે આ સારસ્વત પુત્ર દર રવિવારે સવારે નવ વાગે પ્રત્યેક પ્રસંગોને એવી રીતે તો ખોલે છે બહેલાવે છે કે તેઓના શબ્દે શબ્દ જીવંત થઈ ઉઠે છે આ કથાનો ઉપાડ પછી ઘંટારવ ગુરુ ગૌતમની અભય મુદ્રા અને સ્તુતિ ગાન પછી તેમની હૃદય સ્પર્શી વાણી આપણને સ્થિરાસની કરી મૂકવા મજબૂર કરે છે આ યાત્રાની સફર માટે હું બહુ જ ઉત્સુક ઉત્કંઠિત હોઉં છું કે આ અનવરત કથાનો ક્યારે અંત ન આવે કુમાર પાળભાઈ ગુરુ ગૌતમ તો આપણા સૌના વાંચિત ફળના દાતાર છે જ કિંતુ વિરાસતની એ પરંપરામાં આપ પણ આ રીતે અમારું મનોવાંછિત પૂર્ણ કરો છો અમારા હૃદય કે આતમ આ કથાના સોમા મુકામે પણ આપને સુણતા થાકવાના નથી એથી આપ શતાવ્યુ થાઓ નિરામય આયુષ્ય ભગવો એ જ વાંછા સાથે અવિરત અભિનંદના અનુમોદના આવતા રવિવારની રાહમાં પ્રત્યેક રવિવારની રાહમાં આપને ઘણા ઘણા વંદન સાથે પ્રણામ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમ તે સબરિયે વાંછિત ફલદાતાર એવા અનંતલબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામીના ભવ્ય વિરાટ ઉદાત્ત પ્રેરક અને અધ્યાત્મપૂર્ણ એવા ચરિત્રમાં કેટ કેટલા રહસ્યો છુપાયેલા છે સામાન્ય રીતે આપણે કોઈ ગ્રંથનો અભ્યાસ કરતી વખતે એના શબ્દો વાંચીએ છીએ જરા એની નીચે આપેલા અર્થોનું અવગાહન કરીએ છીએ કદાચ એના કથા રસનું પાન કરીએ છીએ પણ ઘણીવાર જરૂર એ હોય છે કે એની પાછળના સર્જકના અનુભવો એ ચરિત્રના અનુભવો એ ભાવનાત્મક અનુભવો એનું ચિંતન અને મનન આપણે છૂકી જતા હોઈએ છીએ અને પરિણામ શું આવે છે પરિણામ એ આવે છે કે આપણે ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રની ભવ્યતા વ્યાપકતા અને સર્વજન સ્પર્શિતાથી દૂર ચાલ્યા જઈએ છીએ ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર આપણે જાણીએ છીએ પ્રભુ મહાવીર સાથે થયેલા મેળાપની ઘટના આપણે જાણીએ છીએ પણ ક્યારેય આપણે વિચાર કર્યો કે આ મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વયં ગુણોના સાગર હતા એ પશ્ચાત ભૂમિકા એ એમના પૂર્વજીવનની વાત અને એમાંથી જે પ્રતિભાનો નિખાર આપણને પ્રાપ્ત થાય છે એ જોવો જોઈએ વિચાર કરો પચાસ પચાસ વર્ષ પોતાના જ્ઞાનના અહંકારમાં રાચનારા એ મહાપંડિત ગૌતમ ચાર વેદોનું જ્ઞાન ધરાવતા હતા પણ એ જમાનામાં જરા એમના પૂર્વજીવનનો વિચાર કરીએ અને ત્યારે ખબર પડે કે પ્રભુના આ પ્રથમ ગણધર એક કેવી અદ્ભુત ગુણ સમૃ ગુણસમૃદ્ધિ ધરાવતા હતા એ સમયે જ્યારે મહાપંડિત હતા ત્યારે માત્ર કોઈ બ્રાહ્મણ કે એકાદ સમાજમાં જ નહીં બલકે સર્વત્ર ભારતીય સમાજમાં એમની વિદ્વત્તા જાણીતી હતી કારણ શું કારણ એમણે વેદોનો તો અભ્યાસ કર્યો હતો પણ ત્યાંથી એ અટક્યા નહોતા એ વેદશાસ્ત્ર વિશારદ તો ખરા પણ એની સાથોસાથ એમણે ન્યાય વ્યાકરણ કાવ્ય કોષ જેવા અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને એ સમયે આ ઇન્દ્રભૂતિ એ સમગ્ર વિદ્વાન વર્ગમાં એક એવું સ્થાન ધરાવતા હતા કે લોકો એમ કહેતા કે વિદવત્તામાં એમનો સામનો કરી શકે એવું બીજું કોઈ આ સમય આ જગતમાં નથી વાદ વિવાદો અને શાસ્ત્રોનો એ સમય હતો એક અર્થમાં એ મહાપંડિત ઇન્દ્રભૂતિ એ સમયના આદર્શ વ્યક્તિ હતા એમનામાં ગુણો પણ હતા અને કેવા ગુણો હતા વિવેક વિનય ધીરતા ગંભીરતા વૈચારિક શક્તિ અને નિર્ણયાત્મકતા આદિ ગુણોનો વિકાસ થયો હતો અને પોતાના શિષ્યોને ગ્રંથો કહે છે કે પુત્ર સમાન સ્નેહ આપતા હતા યજ્ઞાદી કાર્યોમાં જે યજમાન બનેલા હોય જેમણે એ યજ્ઞ માટે એમને બોલાવ્યા હોય એમને સંપૂર્ણ સંતોષ મળે એ પ્રકારના વિધિ વિધાનો કરી આપતા હતા એમ કહે છે કે મહાપંડિત ઇન્દ્રભૂતિના મુખેથી નીકળતા વૈદિક મંત્રો સાંભળવા એ એ સમયે એક મોટો લ્હાવો બનાતો હતો એમના દ્વારા વેદ રૂચાઓ સાંભળતા લોકો ઘડીભર થંભી જતા હતા મગધના ધનપતિઓ સાથે એમના મધુર સંબંધો હતા અને એમણે આ એમના પૂર્વજીવનમાં કેવી ભવ્ય પ્રતિભા હતી એની કલ્પના કરો તમે એમણે એમના પૂર્વજીવનમાં નૂતન મંદિરોની સ્થાપના કરી હતી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી દેવી દેવતાઓના યજ્ઞો કર્યા હતા રુદ્રી અને મહારુદ્રી જેવા મોટા મહાઆયોજનો કર્યા હતા અને એમ કહે છે કે આ યજ્ઞોમાં મહાપંડિત ઇન્દ્રભૂતિની સલાહ અને સૂચનો એ આખરી ગણાતા હતા આથી જ્યારે જ્યારે આપણે ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે આપણે એમના પૂર્વજીવનની આ છબી ચિત્તમાં રાખવી પડે અને આવા અનેક ગુણો ધરાવતા ઇન્દ્રભૂતિ એ પોતે સઘળી શક્તિ હોવા છતાં ગુણસંચય હોવા છતાં ગુણભંડાર હોવા છતાં જ્ઞાનની પરાકાષ્ઠા હોવા છતાં એક વાત હતી પોતાના જ્ઞાનની બાબતમાં પોતાની વિદવત્તાની બાબતમાં એ ખૂબ અહંકારી હતા અને સ્પષ્ટપણે માનતા કે એમની તોલે આવે એવો બીજો વિદ્વાન આ ધરતી પર કોઈ પાક્યો નથી એ સમયના સઘળા વિદ્વાનોને એ તુચ્છ ગણતા આ જુઓ એ જ્ઞાનનો અહંકાર કેવો હોય છે કોઈ વિદ્વાનની પ્રશંસા થાય તો જરા અકળાઈ ઉઠતા અને પોતાના શિષ્યો સાથે વાત કરવા બેસતા ત્યારે પેલો જ્ઞાનનો અહંકાર નો અહંકાર ત્યારે વીણી વીણીને તેઓ વિવાદમાં પરાજિત પંડિતોના દાખલાઓ આપતા અને શું કહેતા એ સમયે એ સમયે ઇન્દ્રભૂતિ કહેતા અરે એક પંડિત તો વાદ વિવાદ કરવા માટે આવ્યા અને એવા પરાજિત થયા કે એટલા ક્યાં નાસી ગયા કે ક્યાં વસે છે એની આજે કોઈને ખબર નથી એમનો ગર્વ એમ કહેતો કે માળવાના પંડિતો તો બિચારા પરાજય પામીને જાણે મરણને શરણ થઈ ગયા હોય તેવા બની ગયા હતા તિલમ દેશના પંડિતો એ તો મારી સામે સાવ તલ્લા દાણા જેવા થઈ ગયા જુઓ પોતાના શિષ્યોને મહાપંડિત ઇન્દ્રભૂતિ વાત કરે છે બિચારા ગુજરાતી પંડિતો તો મારું નામ સાંભળીને ડરી જતા હશે લાડ દેશના પંડિતો તો કોને ખબર ક્યાં નાસી ગયા હશે અને અતિ વિચક્ષણ કહેવાતા પેલા દ્રાવિડ પંડિતો પણ મારી સામે આવતા નથી આમ ઇન્દ્રભૂતિ સ્વયં પોતાની આત્મશ્લાઘા પોતાના શિષ્યો સમક્ષ કરતા અને એમનો અહંકાર એવો હતો કે એ આત્મશ્લાઘા કરવાની એક પણ તક ચૂકતા નહીં અને ત્યારે ભગવાન મહાવીરના વચનોને યાદ કરો કે જ્યાં સુધી હું અને મારું ભગવાન મહાવીર શું કહે છે જુઓ તમે જ્યાં સુધી હું અને મારું એવો વિકારી તાવ ચડ્યો છે ત્યાં સુધી વ્યક્તિને શાંતિ મળતી નથી અને એટલે જ એ અહંકારી વ્યક્તિની દ્રષ્ટિ કઈ હોય એ દ્રષ્ટિ ધૃણા અને તિરસ્કારની હોય અને એટલે જે ભગવાને કહ્યું સૂત્ર કૃતાંગમાં કે જે પોતાની બુદ્ધિથી અહંકારમાં બીજાની ઉપેક્ષા કરે છે તે તે કેવો છે બહુ મોટી વાત કરે છે ભગવાન તે મંદ બુદ્ધિ છે ત્યારે આવા શક્તિશાળી અને દિગ્ગજ વિદ્વાન ઇન્દ્રભૂતિને એમના શિષ્યોએ પણ બરાબર બિરદાવ્યા હતા એમને માટે જાત જાતની બિરદાવલીઓ રચી હતી અને જરા એ સમયે મહાપંડિત ઇન્દ્રભૂતિની જે બિરદાવલીઓ રચી હતી એમને માટે જે વિશેષણો એમના શિષ્યોએ પ્રયોજ્યા હતા એ તરફ જરા નજર કરીએ તો એ શું કહે છે અરે કેવા છે આ મહાપંડિત ઇન્દ્રભૂતિ માતા સરસ્વતીના ગળાના હાર સમા વાદીઓના વાદ વિવાદ કરનારા લોકો વાદ વિવાદ માટે આવનારા લોકો વાદીઓના અહંકારનો ભૂક્કો બોલાવનારા વાદીઓનું તોડી લેનારા વાદી રૂપી સિંહની જેમ ફાડી નાખનારા વાદીઓ માટે સાક્ષાત મહાકાળ સમા પંડિતોના મસ્તક પર આ ગુરુ કેવા છે પોતાના મુગટમણી સમા છે આવા અનેક પ્રકારના વિશેષણો અને બિરુદો એ આપતા પોતાના ગુરુને અને એ રીતે ઇન્દ્રભૂતિની વિદવત્તા સૂચિત કરતા અને એ રીતે એ ગુરુની આત્મશ્લાઘાનો ભાવ વધારે ને વધારે પુષ્ટ થતો ગયો આવી એક પછી એક ચડિયાતી બિરદાવલીઓને કારણે ઇન્દ્રભૂતિનો આ અહંકાર કોઈ સીમા વટાવી ગયો અને એટલે જ પરિણામ એ થયું કે અહંકાર હોય ત્યારે વ્યક્તિને શું કરવું પડે ત્યારે એ સતત જુદાઈ ભેદભાવ ઈર્ષા અને ચિંતાથી પોતાની જાતને જાળવવાની કોશિશ કરે છે અને આ અહંકારીના હૃદયમાં એવો ગાઢ અંધકાર સર્જાય છે કે જેને એક તો શું પણ એકસો સૂર્ય પણ ફેડી શકતો નથી એની પ્રસિદ્ધિની આગ એના હૃદયને સતત બાળતી રહે છે અને એ કોઈ પણ પરિગ્રહ પ્રાપ્ત થાય છતાં ઉલવાતી નથી ઇન્દ્રભૂતિને હકીકતમાં પરિગ્રહ એ સમયે ઘણો હતો ઇન્દ્રભૂતિને બાહ્ય સુખનો કોઈ પાર નહોતો સમૃદ્ધિ પણ હતી પરંતુ સાથે કદી જેની તરસ છુપાતી નથી એવો અહંકાર પણ હતો અને અહંકાર એવો છે કે એની તૃષા સતત વધતી જ જાય આ અહંકાર એ અશાંતિનો જનક છે એ પોતાને અનુકૂળ હોય એટલું જ જુએ છે પોતાને પસંદ હોય એટલું જ સાંભળે છે અને એ અહંકાર સત્યને બદલે પ્રેયનો વિચાર કરતો હોય છે શ્રેયને બદલે પ્રેય જ એને માટે સર્વસ્વ હોય છે અને ત્યારે આવા ધસમસતા આવતા મહાપંડિત ઇન્દ્રભૂતિની આપ જરા કલ્પના કરો સમાવસરણમાં પ્રભુ મહાવીર બિરાજમાન છે અને ઇન્દ્રભૂતિ ગૌતમ ધસમસતા આવે છે ત્યારે એ દ્રશ્યને વિચાર કરીએ ત્યારે એ ખ્યાલ આવશે કે પણાની પાછળ પણ પેલો અહંકાર પેલો ગર્વ પેલો વાદ વિવાદમાં વિજેતા હોવાનું માન આ બધી વસ્તુઓ એની પાછળ છે અને અહંકાર વ્યક્તિને કદાચ તમે પણ તમારા જીવનમાં જોઈ હશે એની આંખો થોડી ઊંચે રહેતી હોય છે અહંકારીની ભ્રમર જરા ખેંચાયેલી હશે એની છાતી જરૂર કરતાં થોડી વધુ ટટ્ટર હશે અને એની નજર જરા તમે એની આંખને બારીકાઈથી જુઓ તો ખ્યાલ આવશે કે એ જમણી અને ડાબી બાજુ ફરશે પણ તમારી સામે સામી બાજુ નહીં જુએ એ બીજા માનવીને પરાજિત કરવા હીન સાબિત કરવા અહંકારી સતત આતુર હશે અને એના હૃદયના કેન્દ્રમાં રહેલા અહંકારને એ કોઈ પણ ભોગે જાળવવાની કોશિશ કરશે અને એને પરિણામે એનો પોતાનો અહંકાર એટલો છે કે એ અન્યને ઓળખવાની એને કોઈ ઝંખના હોતી નથી કારણ કારણ એ સતત હુંથી ઘેરાયેલો છે અને આ હું કેવો છે જરા વિચાર કરો પ્રભુ મહાવીરની સામે હું અર્થાત અહંકારને લઈને ચાલી નીકળેલા ઇન્દ્રભૂતિ ગૌતમનો વિચાર કરો આવા સમયે કવિ રવિન્દ્રનાથ ટાગોરની એક ઉક્તિ જોઈએ કે હું એક મોટો પથ્થરો છે એનો ભાર ભયંકર છે તમારા મસ્તક પર હું આવ્યો એટલે હું તમારે લઈને ફરવો પડે છે એ અહંકાર લઈને ફરવો પડે છે હું આટલો જ્ઞાની હું આટલો ધનવાન હું આટલો હોશિયાર આ હું છે એ જ એને પજવે છે એનો ભાર ભયંકર છે જે બાજુએ હું ને મૂકીએ તે બાજુએ તે ઢળી જાય છે એક બાજુ અહંકાર ને તમે કીર્તિની પાછળ મૂકો તો એ કીર્તિની પાછળ દોટ લગાડશે એક બાજુ અહંકારને તમે કલદાર એટલે કે સંપત્તિની પાછળ મૂકો તો સંપત્તિ પાછળ દોટ લગાડશે તો કરવું શું આમાંથી બચવું કઈ રીતે ટાગોર કહે છે એનાથી બચવું હોય તો તમારે એ પથરાને ઉપાડીને પાણીમાં ફેંકી દેવું જોઈએ અને તમે વિચાર કરો આ અહંકારની કલ્પના કરો આ અહંકારે આ જગત ઉપર કેટલા અનિષ્ટો સર્જ્યા છે એનો વિચાર કરો અને અહંકાર માત્ર મોટી વ્યક્તિઓમાં હોય છે એવું જ નહીં સામાન્ય વ્યક્તિઓમાં પણ હોય છે મારા જેવું સમાજના રિવાજોનું જ્ઞાન બીજા કોને હશે મારા જેવી સમજ બીજા કોને હશે મારા જેવો કુશળ વ્યક્તિ બીજો કોણ હશે મારા જેવો આટાપાટા ખેલનાર બીજો કોણ હશે આ બધી વસ્તુઓ અહંકારજનિત છે અને એનાથી અહંકાર જાગે છે પણ પ્રભુ મહાવીરનું ફરી સ્મરણ કરી પ્રભુ મહાવીરે કૃતાંગ સૂત્ર નામના આગમમાં કહ્યું છે એના પ્રથમ અધ્યાયની અગિયારમી ગાથામાં આ અહંકાર કેવો છે શું બતાવે છે અને ભગવાનના બે શબ્દો તમને અહંકારનું આખું રૂપ બતાવશે ભગવાનની વાણી ઘણી લાઘવવાળી છે સંક્ષિપ્ત છે પણ એની પાછળ એક વિરાટ ભાવ દર્શન ભાવના બધા છુપાયેલા હોય છે માત્ર બે જ શબ્દોમાં અહંકારને પ્રભુ ઓળખ આપે છે બાલજણો પગ ભય અર્થાત અહંકાર કરવો એ અજ્ઞાનનું દ્યોતક છે તમે અજ્ઞાની છો જો તમે અહંકાર કરતા હો અને તમે જુઓ કે ઇન્દ્રભૂતિ ગૌતમ એમ માને છે એનો અહંકાર શું છે કે મારું પાંડિત્ય સર્વોપરી છે હું કદી ખોટો હોઉં નહીં અને એ જ એની અહંકારની વાણી છે કદાચ આજના સમયમાં તાજેતરના યુગો ઉપર નજર કરીએ તો અહંકારનું કોઈ સાચું રૂપ હોય તો એ નાઝી સરમુખત્યાર એડલ્ફ હિટલર એ બાળપણથી જ પોતાના પૂર્વગ્રહોને દ્રઢ કરે એવા જ પુસ્તકો વાંચતો એની દ્રષ્ટિ વ્યાપક બનાવે તેવી નહીં પણ પૂર્વગ્રહોને દ્રઢ કરે એવા જ પુસ્તકો વાંચતો એના બાળપણમાં પોતાની જાત વિશેનો અહંકાર હતો એ યુવાનીમાં બહેકી ગયો અને પંદર વર્ષની વયે તો એના રાજકીય પૂર્વગ્રહો રાજકીય આગ્રહો રાજકીય વિચારધારા એ પચાસ વર્ષના સરમુખત્યાર જેવા બન્યા ને ભવિષ્યમાં એણે પોતે પોતાનો અહમ જાળવી રાખવા માટે લોકોને કહ્યું કે મને મારા નામથી નહીં બોલાવો ફ્યુરર અર્થાત સમ્રાટ એ ઉપનામથી મને બોલાવો પોતાના નામથી પણ એ દૂર ચાલ્યો ગયો એટલો બધો અહંકાર અને વખત જતાં એ અહમને એને જાળવવા એવી કોશિશ કરી કે કોઈ વ્યક્તિએ એના ખભે દોસ્તીનો હાથ મૂક્યો નહીં અને એણે પોતે કોઈને મિત્ર બનાવ્યો નહીં આમ અહમ માનવીને ભયભીત બનાવે છે અને એનો સૌથી મોટો ભય કોને હોય છે એનો ભય પોતે પહેરેલું ઉચ્ચતાનું કે શિષ્ટતાનું કે મહત્ત્વનું બહોરું છે એને હોય છે અને એટલે જ એ અહંકારને કારણે હિટલર ગભરાતો પણ હતો આથી જ બાર બાર વર્ષ સુધી એને અનર્ગળ પ્રેમ આપનારી ઇવા બ્રોનને એ સદાય અવગણતો રહ્યો બર્લિન પર બોમ્બ ફેંકાયો એના રાજ્ય ઉપર મોત બારને ટકોરા મારતું હતું બારી પર દુશ્મનોની બંદૂકોની ગોળીઓ અથડાતી હતી એવે સમયે ઓગણીસો પિસ્તાલીસ ની ત્રીસમી એપ્રિલે એને ઈવા બોન્ડ સાથે લગ્ન કર્યા અને થોડી વારમાં તો એ આત્મહત્યાથી મરણને શરણ થયો આમ પોતાના મોત સુધી કોઈ પોતાની નિકટ આવે એને પસંદ નહોતું આ અહંકારીનું એક રૂપ જો અને એટલે જ આ પદ અહંકાર અને શક્તિનો સંચય એમાં એ સતત વ્યસ્ત અને વ્યગ્ર રહ્યો અને પોતાના આંતરિક દારિદ્ર્યને એ બાહ્ય સમૃદ્ધિથી ફેડવા માંગે છે એક બીજી વાત અહંકાર સાથે મનની ચંચળતાનો ઘણો મોટો સંબંધ છે વળી અહંકાર ક્યાં એક પ્રકારનો હોય છે આચાર્ય વિનોબા ભાવે બહુ માર્મિક રીતે કહ્યું છે માણસ ઘણા પ્રકારના અહમથી વિચળાયેલો છે એને ધનનું અભિમાન હોય એને રૂપનું અભિમાન હોય એને ગુણનું અભિમાન હોય એને જ્ઞાનનું અભિમાન હોય અને આચાર્ય શ્રી વિનોબા ભાવે બહુ માર્મિક રીતે કહે છે કે એવું પણ બને કે મારામાં કોઈ પણ અભિમાન નથી કોઈ પણ જાતનું અભિમાન નથી એમ કહેનાર જેવો પણ અભિમાની હોઈ શકે અહીં ઇન્દ્રભૂતિ ગૌતમને પોતાના જ્ઞાનનો અહંકાર છે અને એટલે જ એમના પાંચસો શિષ્યો દ્વારા થતી બિરદાવલીઓથી એમનો અહંકાર પોષાતો હતો આવા ઇન્દ્રભૂતિ ગૌતમ ધસમસતા સમવસરણમાં બિરાજમાન પ્રભુ મહાવીરની પાસે આવ્યા અને એમણે પોતાના પ્રતિસ્પર્ધી એવા ભગવાન મહાવીરનું પ્રશાંત સ્વરૂપ જોયું અને પ્રભાવિત થયા આ ઘટના આપણે જોઈ એનું વર્ણન પણ જાણ્યું પણ એની પાછળનો એક ભીતરનો ગર્ભિત મર્મ પણ જોવો જોઈએ આ ઘટનાનો એક મર્મ એવો છે કે એક વ્યક્તિ ચોપાસ જગતની આસપાસ ઘૂમતી હતી બહારના યશોગાનમાં ડૂબેલી હતી અને એની સામે પ્રભુ મહાવીરનું પ્રશાંત રૂપ હતું એક બહારની વાત અને એક ભીતરની ઘટના અર્થાત કોલાહલ સમાપ્ત કર્યા પછી જ બહાર બિરદાવલીઓ હતી બહાર જય જયકાર હતો શિષ્યોનો ભેતરનું પ્રશાંત રૂપ પ્રગટ થાય છે અને એ ભેતરનું પ્રશાંત રૂપ ક્યારે પ્રગટ થાય જ્યારે તમારા ભેતરમાં પોતાના વિશેની સ્વયં જાગૃતિ હોય જ્યારે આત્મવિચારનું એ દ્વાર આપણે ભીતરમાં છે આપણે જીવીએ છીએ બહારના કોલાહલમાં બહારની ઘટનાઓમાં ભૌતિક પરિસ્થિતિઓમાં દેશના આસપાસના પ્રવાહોમાં અને જ્યારે બહારના કોલાહલમાંથી વ્યક્તિ નિવૃત્ત થઈ અને ભીતરનું દ્વાર ખોલે તો એને આત્માની ઓળખ થાય આમ એક બાજુ ઇન્દ્રભૂતિ ગૌતમ એ બહારના કોલાહલમાં જીવતું બાહ્ય સ્વરૂપ અને પ્રભુ મહાવીર પ્રશાંત એક આત્મસ્વરૂપ આજના માનવી તરફ જઈએ અને જોઈએ તો ખ્યાલ આવશે કે એ ચોપાસ કોલાહલથી જીવે છે અને એવો કોલાહલ આપણને સમવસરણમાં ધસમસતા આવતા પંડિત ઇન્દ્રભૂતિની આસપાસ જોવા મળે છે તો આ ઘટના આપણને શું કહે છે બહારના કોલાહલમાંથી મુક્ત થઈને આત્માના દર્શન કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ દ્વારા રૂપ સાંપડે તે પ્રભુ મહાવીરને જોતા અનુભવાય છે અને વિચાર કરો તમે આજના ભૌતિકતામાં જીવતા સોશિયલ મીડિયામાં આખો દિવસ ગાળતા મોબાઈલની અંદર ડૂબી ગયેલા બાહ્ય આકર્ષણ કોલાહલને છોડીને ભેતરનું પ્રશાંત રૂપ પામો જૈન ધર્મનું પ્રથમ આગમ આચારાંગ સૂત્ર એ આચારાંગ સૂત્ર આપણને પોકારી પોકારીને કહે છે વિચાર કરો છવ્વીસો વર્ષ પહેલાની આ વાત પોકારી પોકારીને આપણને કહે છે શું કહે છે જે એકમ જાણાય તે સવમ જાણે જે એકમ જાણાય તે સવમ જાણાય જે એકને જાણે છે તે સર્વને જાણે છે પણ આ એકને ભૂલી જવાયો છે આત્માના અસ્તિત્વ વિશે જે આપણી જે નજર હતી એ ક્યાં હતી એ આત્માના અસ્તિત્વ સુધી પહોંચતી નથી એ એક ભૂલાઈ જાય છે અને એક ભૂલાઈ જાય છે માટે જરૂરી શું છે જરૂરી છે સાચું દર્શન ઇન્દ્રભૂતિ પાસે દર્શન હતું પણ શંકા હતી અને શંકા હતી માટે મિથ્યા દર્શન બની ગયું એને જ્ઞાનની ગાડી સાવ ઊંધે પાટે ચાલી અને આથી જ દર્શન નિર્મળ હોવું જોઈએ અને એટલે જ દર્શનને જ્ઞાનનું પ્રવેશ દ્વાર કર્યું છે દર્શન વિના ભૌતી ન જ્ઞાનમ અને સહેજ આગળ વધીને વિચાર કરીએ તો જૈન શાસ્ત્રોમાં આ સમ્યક દર્શનનો કેટલો બધો મહિમા ગાવામાં આવે છે પ્રભુના ઉત્તરથી એ પ્રાપ્ત થાય છે અને પ્રભુએ એટલે જ કહ્યું ઇન્દ્રભૂતિ ગૌતમને કે ઇન્દ્રભૂતિ ગૌતમ પાંડિત્યના જાળા દૂર કર સત્યની ખોજ કરો એ સત્ય તો અંતરમાં બેઠું છે તારા અને એમાં આ બહારના કુલાલમાં નહીં આ બહારની બિરદાવલીઓમાં નહીં આ બહારના અહંકારમાં નહીં પણ એ જે સત્ય તારા અંતરમાં બેઠું છે એમાં ખોવાઈ જા ગુરુ એ શું કરે છે ગુરુ પ્રકાશ આપતો હોય છે એમ ઇન્દ્રભૂતિનું પેલું પાંડિત્ય ખેંચી લાવે છે કારણ એટલું કે તેઓ પંડિત હતા ને એમની શંકાને કારણે એમના પાંડિત્ય પર સંશયના વાદળો ઘેરાયેલા હતા અને બીજી બાજુ મહાપંડિત ઇન્દ્રભૂતિની પણ ગરિમા જુઓ એમના વ્યક્તિત્વને જુઓ જો માત્ર અહંકાર હોય તો સામે કશું પોતાનું હૃદય છે એ કોઈ ખડકની જેમ ઊભું રહે માત્ર અહંકાર હોય તો કોઈ શિલા ઉપર કશું કથળાય એ પાછું પડે એવો અનુભવ થાય પણ અહીં ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાં ગુણ ગ્રાહકતા હતી કોઈ સાચો ગુણ મળે તો પ્રાપ્ત કરવાની તાલાવેલી હતી સત્ય ધારકતા હતી સત્ય સમજાય તો સ્વીકારવાની પણ તાલાવેલી ધારકતા હતી અને સરળતા હતી અને આથી જ એમના બંને હાથ પ્રભુ મહાવીર સમક્ષ જોડાઈ જાય છે અને તેઓ કહે છે આપ ખરેખર છો 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 પરમ પરમ હું અનેક શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં આ જો હૃદયની સરળતા હું અનેક શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં અજ્ઞાની જ ગણાવું આપ તો મારો આત્મા વિષયક માનસિક સંશય પહેલા તો શું કર્યું આપે મારો આત્મા માનસિક સંશય યથા તથ્ય રૂપે કહી બતાવ્યો વળી વેદ પથના અર્થમાં મારા મનોમાર્ગને તમે જે દોષયુક્ત છે એવું કહ્યું હવે કૃપા કરીને જેણે વેદશાસ્ત્રોનું જીવનભર અધ્યયન કર્યું છે એવા પચાસ વર્ષના મહાપંડિત કહે છે હવે કૃપા કરીને એ વેદ પદનો મને સત્યાર્થ સમજાવો વિચાર કરો તમે કે ગુરુ ગૌતમ સ્વામીનું હૃદય કેવું ગ્રંથિ મુક્ત હશે આપણું તો ચિત્ત કે જ કેટલી ગાંઠોથી ભરાયેલું છે ક્યાંક કોઈના પ્રત્યે દ્વેષની ગાંઠ રાગની ગાંઠ માન્યતાની ગાંઠ બદલો લેવાની ગાંઠ અને ત્યારે હકીકત એ છે કે નિગ્રંથનો સાચો અનુયાયી નિગ્રંથ ભગવાન મહાવીરનું એક વિશેષણ હતું નિગ્રંથ તો નિગ્રંથનો સાચો અનુયાયી એ જ બની શકે જે ગ્રંથિ રહિત હોય અને એટલે જ આપણે આ તબક્કે આપણા ચિત્તરી ગ્રંથિઓનો હિસાબ કરવો જોઈએ મનમાં કેટ કેટલા વિકલ્પો જાગે છે એનો હિસાબ કરવો જોઈએ અને રાગ દ્વેષથી સર્જાયેલી ગાંઠોનો વિકાસ કરવો જોઈએ અને ત્યારે સત્યને સહજ સ્વીકારે એવી મહાપંડિત ઇન્દ્રભૂતિની વ્યાપકતા છે હૃદયની અને પરિણામે જ પચાસ પચાસ વર્ષ સુધી પોતાની વિધવત્તાનો અહંકાર ધારણ કરીને ફરનારા ભરતખંડના આ મહાન દિગ્ગજ વિદ્વાન ભગવાન મહાવીર પાસેથી વેદ પદનું યોગ્ય અર્ધઘટન પ્રાપ્ત કરે છે એનો સાહજિક સ્વીકાર કરે છે ગમે તેટલું ઊંચું પદ હોય ગમે તેટલું વિશાળ જ્ઞાન હોય પણ હૃદયમાં સત્ય માટેની તાલાવેલી હોય તો ચિત્તના બારણા સત્ય સ્વીકારવા કાજે હંમેશા ખુલ્લા હોય છે અને એવા ખુલ્લા બારણા છે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના અને એટલે જ એ પ્રભુ મહાવીરને કહે છે મને સત્યાર્થ સમજાવો અને એટલે જ આ આખીય ઘટના પાછળ ના મર્મને સમજવાની જરૂર છે પહેલું કોઈ અહંકારના કાદવમાં આપણે તો ખૂંપી ગયા નથી ને બીજું ક્યારેય આપણા મનમાં જે રહેલી ગાંઠો છે એને ઉકેલવાનો વિચાર કર્યો છે કે એ ગાંઠો ઉપર વધુ ગાંઠ મારતા જવાનો વિચાર કર્યો અને ત્રીજું કે ગમે તેટલી સિદ્ધિ હોય ગમે તેટલું સામર્થ્ય હોય ગમે તેટલી વિદ્વત્તા હોય પણ આપણા જીવનમાં જે સૌથી મોટી વાત છે અને જે સૌથી અઘરી વાત છે એ સરળતા છે આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ કેવી સરળતાથી પ્રભુની વાત સ્વીકારી લે છે અને કહે છે કે મને વેદ પદનો સત્યાર્થ સમજાવો આ ઘટના પાછળના આ રહસ્યો એ આપણા જીવનમાં આત્મસાત કરીએ ત્યારે જ એનો અર્થ છે બાકી બહારના કોલાહલમાં ચા ચોપાસ બિરદાવલીઓમાં ડૂબેલા માનવીને પેલું પ્રભુ મહાવીરનું પ્રશાંતરૂપ પાસે જવાની પ્રાપ્તિ થતી નથી એ જ આજની વાત